આગળ જોઈએ અને સમાચાર તો સુરતમાં એક સાથે 34 પક્ષીઓના મોત થયા. ડિસ્ટ્રિક્ટ બેંકના કાચ સાથે એક પક્ષીઓનું ઝુંડ ટકરાયું. બિલ્ડિંગ પર લગાવાયેલા કાચથી પક્ષીઓ મૂંઝાયા. કાચના પ્રતિબિંબને કારણે ટકરાયું આ પક્ષીઓનું ઝુંડ અને ટકરાતાની સાથે જ એક સાથે 34 પક્ષીઓના મોત થઈ ગયા. તો ખૂબ જ ચોંકાવનારી આ ઘટના સામે આવી રહી છે, જ્યાં પક્ષીઓનું ઝુંડ છે તે આ કાચ બિલ્ડિંગના હતા તેની સાથે અથડાયા અને તેની સાથે જ 34 પક્ષીઓના મોત થઈ ગયા, જેના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે પક્ષીઓનું ઝુંડ જે છે તે ટપોટપ નીચે પછડાતું નજરે પડી રહ્યું છે. ખૂબ જ સ્પીડમાં તેઓ જે છે તે કાચ સાથે ટકરાયા હતા. આ પ્રતિબિંબને જોઈને તેઓ જે છે તે સમજી ન શક્યા, મૂંઝાઈ ગયા અને આ ઝુંડ જે આવી રહ્યું હતું તે સીધું જ કાચ સાથે જોરદાર રીતે ટકરાયું, જેના કારણે તેઓ નીચે પટકાયા અને પટકાતાની સાથે 34 પક્ષીઓના મોત થઈ ગયા. તો તસવીરો જે છે પક્ષી પ્રેમીઓને વિચલિત કરનારી છે. એક સાથે 34 પક્ષીઓના મોત, આ ટક્કર કેટલી જોરદાર હશે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે, જ્યાં કાચના પ્રતિબિંબને કારણે પક્ષીઓ સમજી ન શક્યા અને તેઓ જે સ્પીડથી ઉડાન ભરી રહ્યા હતા તે સ્પીડથી તેઓ આ કાચ સાથે ટકરાયા અને ટકરાતાની સાથે જ તેઓ નીચે પટકાયા અને પટકાતા જ તેઓનું મોત થયું. સુરતના કડોદરામાં ડોક્ટરની બેદરકારીથી એક અકસ્માત સર્જાયો. કડોદરા સંજીવની હોસ્પિટલની ઘટના છે, જ્યાં ડોક્ટર જાતે જ 108 એમ્બ્યુલન્સ ચલાવવા જતા અકસ્માત સર્જાયો. ડોક્ટરને ડ્રાઇવિંગ આવડતું ન હોવાથી ડોક્ટરે એમ્બ્યુલન્સ દિવાલમાં ઘુસાડી દીધી અને દિવાલ તૂટી ગઈ. ડ્રાઈવર જમવા બેઠો હોવાથી ડોક્ટર જાતે જ એમ્બ્યુલન્સ પાર્ક કરવા ગયા અને અકસ્માત સર્જાયો. જો કે એમ્બ્યુલન્સમાં દર્દી ન હોવાથી જાનહાનિ ટળી. બનાસકાંઠાના થરાદ સંચોર હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત છતાં એક ટ્રકના ફૂડચા બોલી ગયા. થરાદના માંગરોળ 3 રસ્તા પાસે પૂરપાટ ગતિ આવતી ટ્રકે આગળ જતી ટ્રકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ટ્રકનો આગળનો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો. ઇજાગ્રસ્ત ટ્રક ચાલકને થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સુરત લક્ઝરી બસ કાંડમાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે. એસિડનું પાર્સલ મંગાવનારની ધરપકડ કરાઈ છે. ભાવનગરના ડાયમંડ પ્રોસેસરની ધરપકડ કરાઈ છે. લવજી મોરડિયાની કાપોદરા પોલીસે ધરપકડ કરી છે. અગાઉ આ મામલે 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. લક્ઝરી બસના મહેતાજી ડ્રાઈવર કંડક્ટરની થઈ હતી ધરપકડ. વરાછા રોડ લક્ઝરી બસમાં આગ લાગવાથી એક યુવતીનું મોત થયું હતું, જેમાં ધરપકડનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. વધુ એક આરોપીની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. સુરતના એક પરિવારનો પોલીસ કમિશનર ઓફિસની બહાર ઉગ્ર વિરોધ. પોતાની માલિકીની જમીનમાં પોલીસ પ્રવેશ ન કરવા દેતી હોવાનો તેઓએ આરોપ લગાવ્યો છે. ન્યાયની માંગ સાથે પોલીસ ભવનના દાદરા પર તેઓએ બેસીને વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોએ પરિવારને માર માર્યો હોવાનો પણ આરોપ છે લગાવી રહ્યા છે તેઓ, અને સાથે જ પોલીસ પણ ફરિયાદ ન લેતી હોવાનો પણ તેઓ આરોપ લગાવી રહ્યા છે. પોલીસમાં અરજી આપી છે, અહીંયા પણ ફરિયાદ આપેલી છે, તો પણ અમે લોકોને માર ખાવાનું અમારી જગ્યાને બદમારી હોય છે, અમે માર ખાવાનું, અમે લોકો કામ કરીએ, પોલીસ વાળા અમને અટકાવે, કામ બંધ રાખો, સમસ્યા અટકાવે, કામ બંધ રાખો, પણ જ્યારે એ લોકો મંદિર બંધાવી તૈયાર છે, કાલે હું 11 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં ટેન્ડર પ્રચારમાં બેઠો હતો, પણ કોઈ એ લોકો અમારી અરજી લેવા પર તૈયાર નથી, એ લોકો મારી અરજી રિસીવ કરવા તૈયાર નથી. ઠીક છે, અને કોઈ 100 નંબર પર ફોન કરીએ એ પણ અમારા લોકોને કોઈ પોઝિટિવ જવાબ આપતા નથી.